માતાઓના કુખેથી થાય છે, જે દેવો પણ અહીંયા જન્મવા તરસી રહ્યા છે કે આ માતાઓની કુખે, આ ક્ષત્રિયની કુખે રામચંદ્રજી ભગવાન, કૃષ્ણજી ભગવાન, બૌદ્ધ ભગવાન, અનેક રામદેવી ભગવાન આ માતાઓની કુખેથી જન્મ્યા છે એવા કુળમાં આપણે છીએ. અને એક બે પૈસાની આઈટમો આપણને આપણે ડરાવે, અરે મારી એક મોબાઈલ જેવી વસ્તુ લઈ જાય તો આપણી અહીં તાકાત છે, આપણી લઈ શકીએ. આપણે રજવાડા આપ્યા, પ્રેમ છે આપ્યા, લો ભોગવો ભાઈ, અમારા ભારત દેશ માટે, અમારી અઢારે આલમ માટે. અમે અમારા ભાઈઓનું ના જોયું, અમારા બાળકોનું ના જોયું, સર્વસ્વ અર્પણ કર્યું, અમારા દેવ મંદિર અર્પણ કર્યા. અઢારે અઢાર કોમને પાસે તો આલ્યા, સાહેબ આજે અમારો દીકરો ભરણવા જાય, ક્ષત્રિય કુળનો દીકરો ભરણવા જાય તો ગામની કોઈ પણ કુવાસી હોય, સાહેબ અમારી યથાશક્તિ 5 રૂપિયા કે 25 રૂપિયાને બોલાવીને લે બેટા, તારો ભાઈ ભરણવા આવ્યો, તારો ભત્રીજો ભરણવા આવ્યો છો, એવી ભાવનાવાળા ક્ષત્રિયો અમે. અને આજે સાહેબ અમારી એ બેન દીકરીઓને એમ કે તમે અંગ્રેજો સાથે વ્યવહાર કર્યો, તમે રોટી વેટીનો વ્યવહાર કર્યો. સાહેબ રોટી એટલે શું? સાહેબ આપણે આપણી કક્ષાવાળા માણસો રોટી ખાવાવાળા છીએ, અને અંગ્રેજો વાછરડો ખાતા, ઘઉં માંસ ખાતા. સાહેબ આપણે કંઈ લેવડ દેવડ કરીએ તો આપણે કહેતા કે ગાયની માટી બરોબર, તો સાહેબ આપણે જાતિ ભ્રષ્ટ કરવાવાળા કીધા છે એમને. અને આપણી બેટી આપણા ઘેર કોઈ ભૂરિયા ભાણિયા જોયા ભાઈ? જો આપણી બેટી ભણાય તો ભૂરિયા ભાણિયા આવે કે નહીં? તો આપણે કોઈ આપણો દીકરો ભણ્યા કોઈ ભૂરી બહુ દેખાય છે તમને? આ ભૂરિયા આપણે કઈ ભણ્યા નથી, આપણે એને વ્યવહાર કર્યો નથી, આપણે એમના સાથે ખાધું પીધું નથી, અને છતાં કહે છે રોટી બેટીનો તમે વ્યવહાર કર્યો. અરે આ તમને યોગ લાગે છે? અરે તડકે ઉભા ચોયના સુખોળો તો ભાઈ, ક્ષત્રિયો તો રણ મેદાનમાં આવવા વાળા, દેવતામાં લડવામાં પડવા વાળા, અંધારામાં પડવા વાળા. આવો અંધાર સાહેબ કામ કરતા હું, ક્ષત્રિય કુલ કા કલ્યાણ કરને વાલી માં જગદંબા ભવાની આપકો પ્રણામ કરતા હું, નમસ્કાર કરતા હું. દુનિયા મેં અદભુત સંતાને પેદા કરને વાલી માતાએ ક્ષત્રાણિયા વિરાજમાન હૈ આપકો નતમસ્તક હોકર કે પ્રણામ કરતા હું, નમસ્કાર કરતા હું. મેં અપના પરિચય સંક્ષિપ્ત મેં આપ લોગો કે બીચ રખતા હું. મેરા નામ ઉમેદ સિંહ શેખાવત હૈ, રાજસ્થાન કે જયપુર ડિસ્ટ્રિક્ટ સે મેં આતા હું. લગભગ 22 સાલ સે સામાજિક ગતિવિધિઓ મેં સક્રિય ભૂમિકા રહી, રાજકીય સેવા મેં હોને કે કારણ કભી પડદે કે સામને આને કા પ્રયાસ ભી નહીં કિયા ઓર શોક ભી નહીં થા. જીતને આંદોલન હુએ ઉનમે કહીં ને કહીં કિસી ને કિસી રૂપ મેં અપના યોગદાન, અપના ગિલહરી યોગદાન હંમેશા દેતા રહું. આપકે ઇસ આંદોલન કો બહુત નજદીકી સે દેખ રહા થા. પિછલે કુછ આંદોલન પ્રજાતાંત્રિક તરીકો સે નહીં હો રહે થે. ક્ષત્રિયો ને કુછ એસે નેતા ઘડ દિયે થે જો પ્રજાતાંત્રિક તરીકે સે કોમ કા રાજનીતિક નુકસાન કર રહે થે. ક્ષત્રિયો કી જો છવિ થી 36 કોમ કો સંરક્ષણ દેને વાલી ઉસકો કહીં ને કહીં નેસ્ત નાબૂદ કર રહે થે. આપકે આંદોલન કો બહુત નજદીક સે દેખ રહા થા. સંકલન જો સમિતિ આપકી જે સુંદરમાં સુંદર હોય એને એ સ્ત્રીને કંઈ રાણી જેવી લાગે છે, ગરાહણી જેવી લાગે છે, અને એને ખબર નથી કે રાણી કેવી હોય, ગરાહણી કેવી હોય. અને એને કુંખે જન્મે એવા રાજા, અરે રાજા મહારાજા બેઠા જોઈ લે ભાઈ, અહીંયા બેઠા છે, અને મૂસોના વર જોઈ લે, અને એનું પ્રભુત્વ જોઈ લે, એનો પ્રભાવ જોઈ લે. અને તમે મત પેટીમાંથી રાજા ના જન્મે, એ તો પ્રજાનો સેવક જન્મે. પ્રજાના સેવક બનાય, રાજા તમે નહીં બની શકો, આજે નહીં કાલે નહીં ને કદી નહીં. અને રાજા બનવું હોય તો અમારી તલવારોની તૈયારી રાખજો. જય માતાજી, જય ભવાની. મેં ઉસી છાત્ર ધર્મ કે જયકારે કે સાથ અપની વાણી કો વિરામ દૂંગા. કહેતે ના ધર્મ રક્ષતિ રક્ષિત હૈ. આપ પહેલે અપને સ્વધર્મ કી રક્ષા કીજે, સ્વધર્મ આપકી રક્ષા અપને આપ કર લેગા. છાત્ર ધર્મ કી જય.